પાલીતાણાના જામવાડી ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બોર્ડ હટાવી દેવામાં આવતા દલિત સમાજમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. પાલીતાણાના જામવાડી ગામમાં છેલ્લા એક વર્ષથી દલિત સમાજ અને ગામના અન્ય સમાજ વચ્ચે જમીનનો વિવાદ ચાલી આવે છે. જોકે વર્ષોથી દલિત સમાજના કબજામાં રહેલી જમીન પર દલિત સમાજના લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બોર્ડ લગાવ્યું હતું, જેને મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા હટાવી દેવામાં આવતા દલિત સમાજમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. પછી તમારે જેવા અધિકારી પેલા એવા મળ્યા, બે દબાણ દોર ન કર્યા, ખાલી બોર્ડ એક લીધું. સરકારી જમીન માવસી સરોયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત. આજે મામલતદાર શ્રી પાલીતાણાએ જાંબાળી ગામે છેલ્લા બે વર્ષથી, આમ તો છેલ્લા અમે વર્ષોથી જે જગ્યા વાપરીએ છીએ દલિત સમાજની ધાર્મિક વિધિ માટે, એ જગ્યા દલિત સમાજના આસ્થારૂપે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું. કારણ કે અમારી પાસે પૈસા નહોતા અને મૂર્તિ નથી મૂકી ત્યાં બોર્ડ મૂકવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડ હતું અને એ જ વિવાદવાળી બાજુમાં જગ્યા, કે જે લોકો કોળી સમાજના લોકો છે એ જગ્યા એ લોકોને કદાચ લેવી છે મને ખબર નથી કાંઈ એમાં, પણ આ બોર્ડ અમે છેલ્લા ત્રણ વર્ષથી હતું. મામલતદારશ્રીએ અમને બે વાર નોટિસ આપી તો અમે મામલતદારશ્રીને દલિત સમાજ દ્વારા રજૂઆત કરી કે છેલ્લા 22-25 દબાણો ત્યાં છે આ ગામમાં, માત્ર દલિત સમાજનું એક દબાણ નથી. અને આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું બોર્ડ એટલે 2x2 એટલે 2 ફૂટ લાંબુ 2 ફૂટ પહોળું એટલી જ જગ્યામાં હતું, વધારે જગ્યામાં હતું નહીં. છતાં મામલતદારશ્રીએ આજે ડિમોલેશન કર્યું છે, અમારી લાગણી દુભાવી છે. અમે મામલતદાર સાહેબને આ સાથે કહીએ છીએ અને ગુજરાત સરકારને પણ કહીએ છીએ કે દલિત સમાજમાં બાબા સાહેબ તમને નડે છે? ગુજરાતની અંદર કેટલા એવા ધાર્મિક સ્થળો છે કે હાઈવે રોડ ઉપર છે, જે કેટલા મંદિરો એવા છે કે જે દબાણો છે, જે મામલતદાર ઓફિસમાં પણ મંદિરો હોય છે, એ તમને નડતા નથી. ખાલી દલિત સમાજનું બાબા સાહેબનું નામ આ લોકોને નડે છે, મનુસ્મૃતિને આગળ આ લોકોએ કરવી છે. અને ગુજરાત સરકારને દલિત સમાજમાં બાબા સાહેબ નડે છે એટલે એક ધારાસભ્યશ્રી અને માજી ધારાસભ્યશ્રી બધા ભેગા મળી દબાણ કરી અને મામલતદારને આ બોર્ડ પડાવવા માટે કીધું હોય અમને લાગે છે. આ છેલ્લા 2 મહિનાથી મામલતદાર અમારા લોકોને દબાણ કરતા હતા કે તમારે ત્યાંથી બોર્ડ કાઢી લો, તમારે ત્યાંથી બોર્ડ કાઢી લો. આજે મામલતદાર આવી ગેરકાયદેસર બાબા સાહેબનું બોર્ડ, જે આખા રોડે હાલો તો હજારો બોર્ડો પડ્યા છે, સામુંડમાના એ બોર્ડ છે, અમને કોઈ વાંધો નથી, પણ બાબા સાહેબનું બોર્ડ જે એને કાઢ્યું છે દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. અમે સહન કરશું નહીં, બોર્ડ જ્યાં સુધી ત્યાં મૂકે નહીં ત્યાં સુધી અમે પાલીતાણાથી મામલતદાર ઓફિસ મૂકવાના નથી. એને ત્યાં શંકર ભગવાનનું મંદિર 2 વીઘામાં કર્યું છે એ લોકોએ, બજરંગદાસ બાપાની મઠી 1.5 વીઘામાં કરી છે ગેરકાયદેસર. મામલતદારને એ બતાવતું નથી, એ હિન્દુની આસ્થા છે, અમે પણ હિન્દુ છીએ અમને વાંધો નથી, પણ બાબા સાહેબ છે એ અમારી આસ્થા છે. બાબા સાહેબે આ દેશનું બંધારણ બનાવ્યું છે તો બાબા સાહેબ સામે એટલો બધો વિરોધ કેમ, આ લોકોને સરકારને એટલો બધો વિરોધ કેમ? સરકારના કહેવાથી મામલતદાર જો આ બોર્ડ ડિમોલેશન કર્યું હોય તો બોર્ડ જ્યાં સુધી નહીં મૂકે ત્યાં સુધી અહીંથી ઉભા નથી થવાના અમે.